बनासकांठामां मात्र 7 दिवसमां तैयार थई रह्यो छे पशुना खोराक तरीके उपयोगमां लेવાતું ઘાસ. ઓછી જમીન ધરાવતા લોકો પણ કરી શકશે પશુપાલન. વાત જાણીને નવાઈ લાગશે, પરંતુ બનાસ ડેરીએ હાઇડ્રોપોનિક ઘાસનું મશીન વસાવ્યું છે, જેથી 7 દિવસમાં જો દાણામાંથી તૈયાર થયેલું ઘાસ પશુપાલકોને મળતું થઈ જશે. લાભ પાંચમના દિવસે જ ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના ડિરેક્ટરોની હાજરીમાં હાઇડ્રોપોનિક ઘાસ મશીનનું લોકાર્પણ કર્યું હતું. બનાસકાંઠાની બનાસ ડેરી એશિયામાં સૌથી વધુ દૂધ સંગ્રહિત કરતી ડેરી છે, જેને કારણે પશુપાલકોની સમસ્યાનું નિવારણ કઈ રીતે થઈ શકે તે માટે બનાસ ડેરી નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહે છે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બનતી જઈ રહી છે, તેને કારણે ઘાસચારાની તંગી પણ વર્તાય છે. ઘાસચારાની તંગી દૂર કરવા અને ઓછા પાણીએ ઘાસચારો મેળવવા માટે બનાસ ડેરીએ હાઇડ્રોપોનિક ઘાસચારાનું મશીન પ્રાયોગિક ધોરણે વસાવ્યું છે. બનાસ ડેરીના ફાર્મ હાઉસમાં આ મશીન મૂકવામાં આવ્યું છે, જે મશીન દ્વારા માત્ર 7 દિવસમાં જ પશુઓને તૈયાર થયેલું ઘાસ ખાવા માટે આપી શકાય છે. મોટે ભાગે ઘાસને ખેતરમાં તૈયાર થતા 50-60 દિવસનો સમય લાગે છે, પરંતુ માત્ર 7 દિવસમાં હાઇડ્રોપોનિક મશીનમાં ઘાસ તૈયાર થઈ જાય છે. હાઇડ્રોપોનિક મશીન ઓછા પાણીએ ઘાસ તૈયાર કરે છે, જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જે જમીન વિહોણા લોકો પશુપાલન કરવાનો વિચાર કરતા હોય તેઓ પણ આ હાઇડ્રોપોનિક મશીનથી ખેતર વિના ઘાસ પેદા કરી પશુપાલનના વ્યવસાયમાં આવી શકે છે, જેથી બનાસ ડેરીએ હાઇડ્રોપોનિક મશીન પ્રાયોગિક ધોરણે વસાવી તેના દ્વારા ખેડૂતો ઘાસ ઉગાડતા થાય અને ઘાસચારાની સમસ્યાનો કાયમી નિકાલ આવે તે માટે કામગીરી હાથ ધરી છે. પશુને ખવડાવવાનું ફોડર એ અત્યારના સમયની ખૂબ મોટી એક સમસ્યા છે. પડતર નીચું ત્યારે જ પડી શકે, પ્રોડક્શન કોસ્ટ ત્યારે જ ઘટી શકે કે જ્યારે પોષણક્ષમ અને યોગ્ય વળતર સાથે એને ફોડર મળે. એટલે હાઇડ્રોપોનિક સિસ્ટમથી બનાસ ડેરીએ એક આ પ્રયોગ કર્યો છે, સફળ થયો છે. હાઇડ્રોપોનિક સિસ્ટમથી એક અઠવાડિયાની અંદર ગાય કે ભેંસને ખવડાવી શકાય તેવું ઘાસ તૈયાર થાય છે, જેમાં જરૂરી વિટામિન્સ પ્રોટીન્સ એ બધું જનરલ જે ઘાસમાં હોય છે તેના કરતાં વધારે હોય છે. એટલે ખાસ કરીને કુપોષણની સામે પણ એનિમલ્સને ખૂબ મોટો ફાયદો થશે, એનું વધારે દૂધ પણ મળશે, વધારે વળતર પણ મળશે. અને જે લેન્ડ લૂઝર ખેડૂત છે, ખાસ કરીને જેની પાસે જમીન નથી, તેવા લોકો પણ પશુપાલનનો વ્યવસાય ઘર આંગણે કરી શકે. તો નાનું હાઇડ્રોપોનિક મશીન પોતાને ત્યાં વસાવીને એ પોતાના ઘરની અંદર જ એના નાખી, ખાસ કરીને જવ, મકાઈ, ગુવાર આવું બધી વસ્તુઓને ત્યાં ઉગાડી એક અઠવાડિયામાં લગભગ 1 ફૂટ કરતાં વધારે જેટલું ઘાસ ઉગે છે. હાઇડ્રોપોનિક ઘાસનું મશીન પાણીની સમસ્યા તેમજ ઘાસચારાની તંગી બંનેને દૂર કરે છે. હાઇડ્રોપોનિક ઘાસચારાનું મશીન સાઇઝ પ્રમાણે અલગ અલગ કિંમતનું આવે છે, પરંતુ આ મશીન દ્વારા ઉત્પન્ન થતું ઘાસ પશુઓ માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે આ ઘાસમાં મૂળ સુધી માટીનું મિશ્રણ ન હોવાથી જે દાણા ઘાસ ઉગાડવા માટે નાખ્યા હોય છે તે દાણા પણ પશુ ખાઈ શકે છે, જેને કારણે જમીન પર તૈયાર થયેલા ઘાસ કરતાં હાઇડ્રોપોનિક ઘાસમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. તેનો લાભ પશુના દૂધ અને શરીર પર થાય છે. આ ઘાસ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પશુ માટે ખૂબ મહત્વનું છે. આગામી સમયમાં ઓછા પાણી અને ઓછી જમીનના ઉપયોગ થકી ઉત્તમ ઘાસ પેદા થઈ શકે છે, તે દિશામાં બનાસ ડેરીનો આ નવો પ્રયોગ છે. હાઇડ્રોપોનિક્સ ઘાસ જે છે એ જે આપણે જમીનની અંદર જે ઘાસચારો થતો હોય છે, મુખ્યત્વે મકાઈ અથવા જવ, એનો જે ઘાસચારો જે થતો હોય જમીનમાં, એની કમ્પેરિઝનમાં આ જે હાઇડ્રોપોનિક્સનો જે ઘાસચારો બનતો હોય છે તેમાં પ્રોટીન્સ, ફેટ, સોલ્યુબલ કાર્બોહાઇડ્રેટ્સ અને એની અંદર જે સિલિકા જે છે એકદમ નહિવત પ્રમાણમાં હોય છે. આની અંદર જે હાઇડ્રોપોનિક્સનો જે ઘાસચારો છે તેમાં જે વિટામિન્સ અને મિનરલ્સ જે કહીએ, મુખ્યત્વે ફેટ સોલ્યુબલ વિટામિન્સ, વિટામિન એ, વિટામિન ઇ, પછી બી ગ્રુપના જે વિટામિન્સ કહીશું, વિટામિન બી કોમ્પ્લેક્સ ગ્રુપના, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ આમાં પૂરતા પ્રમાણમાં હોય છે. બીટા કેરોટીન, કેરોટીન જેવા એન્ટીઓક્સિડન્ટ્સ કે જે પશુને એની રોજિંદી જરૂરિયાત એમાંથી પૂરી થઈ શકે છે. એટલે જે
હાઇડ્રોપોનિક્સ ઘાસ છે તે જે આપણા જમીનમાંથી થતો જે ઘાસ ચારો છે એની કમ્પેરિઝનમાં પ્રોટીન ફેટ તો વધારે આપે જ છે, સાથે સાથે મિનરલ્સ અને વિટામિન્સ કે જેની પણ રોજિંદી જરૂરિયાત બનતી હોય છે પશુને તે એમાંથી મળતી પૂરતી માત્રામાં મળી રહે છે। બનાસ ડેરી ઘાસની તંગી ઓછી કરવા તેમજ જમીન વિહોણા લોકો પશુપાલન કરી શકે તે માટે હાઇડ્રોપોનિક ઘાસચારા સિસ્ટમ ઉપયોગમાં લાવી છે। આગામી સમયમાં હાઇડ્રોપોનિક ઘાસની સિસ્ટમ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થશે, જેથી પાણી તેમજ ઘાસચારાની સમસ્યાથી પશુપાલકોને કાયમી છુટકારો મળશે। કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઇવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।